સીડી એજ્યુકેશનની અંદર ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે ધોરણ 10 વિષય ગુજરાતી, કાવ્ય 1 વૈષ્ણવજન, કવિતા સમજૂતી મેળવશું આપણે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. આદિકવિ નરસિંહ મહેતા સાચા વૈષ્ણવના, વિષ્ણુના ભક્તના અને સાવ સાદા અર્થમાં કહીએ તો સજ્જન પુરુષના લક્ષણો વર્ણવતા કહે છે. જે બીજાના દુઃખ દર્દ જાણે છે, જેને બીજાની પીડા પોતાની લાગે છે, પીડા પામનાર સાથે પોતે પણ પીડાનો અહેસાસ કરે છે, છતાં બીજાને આવી પડેલા દુઃખમાંથી ઉગારે છે અને ત્યારબાદ પણ પોતાના મનમાં સહેજ પણ અભિમાન લાવતો નથી, એ જ સાચો વૈષ્ણવ છે, એ જ સજ્જન છે. સમાનાર્થી શબ્દ વૈષ્ણવ તો વિષ્ણુ ભક્ત, પીડ તો પીડા, આણવું તો લાવવું. વિરુદ્ધાર્થી શબ્દ ઉપકાર તો અપકાર, અભિમાન તો નિરભિમાન. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિર્મળ રાખે, ધન ધન જનની તેની રે. આ નીર અભિમાની વિષ્ણુ ભક્તને મન, જળ, ચેતન, પશુ, પંખી, માનવ બધા જ સરખા છે. તે સર્વે ઈશ્વરને જુએ છે, આથી તે સૌને વંદન કરે છે અને સૌની પ્રશંસા કરે છે. વાણી ચારિત્ર મનને નિર્મળ રાખી તેવા વૈષ્ણવને માતાને ધન્ય છે. સમાનાર્થી શબ્દ વાચ એટલે વાણી, કાચ એટલે ચારિત્ર. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત્રે, નિહવા થકી અસત્ય ન બોલે, પરધન નવ ચાલે હાથ રે. સાચા વૈષ્ણવની દ્રષ્ટિમાં સૌ સમાન છે, કાળા ગોળા, ઉચ્ચ નીચ, વૃદ્ધ બાળક, સ્ત્રી પુરુષ, સુખ દુઃખ, માન અપમાન વગેરે દ્વંદોથી જે પર છે, સમસ્ત ઈચ્છાઓનો જેને ત્યાગ કર્યો છે અને પર સ્ત્રી પારકી સ્ત્રી જેને માત સમાન છે, એ જ સાચો વૈષ્ણવ છે. આ ઉપરાંત વૈષ્ણવના લક્ષણો જણાવતા કહે છે કે વૈષ્ણવ પોતાની જીભની ક્યારેય અસત્ય બોલતો જ નથી, તે હંમેશા સત્યનો જ આગ્રહી હોય છે અને પારકાના ધનને હાથ લગાવતો નથી, તેને જ વૈષ્ણવ જન કહી શકાય. સમાનાર્થી શબ્દ સમદ્રષ્ટિ એટલે સમાન દ્રષ્ટિ, તૃષ્ણા એટલે ઈચ્છા, નિહવા એટલે જીભ, પરધન એટલે બીજાનું ધન. મોહ માયા વ્યાપે નહીં તેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીર્થ તેના તનમાં રે. ઈચ્છાઓનો ત્યાગ કરવાથી જેનો વૈરાગ્ય દ્રઢ બન્યો છે, સંસાર ઉપરથી તમામ આશક્તિઓમાં અભાવ આવી ગયો છે, તેને જગતના મોહ માયા સ્પર્શી શકતા નથી. અને જેને રામ નામની લગ્ની લાગી છે એવા વૈષ્ણવના શરીરમાં જગતના તમામ તીર્થો સમાયેલા છે. આવા સજ્જનનું શરીર જ તીર્થધામ છે. રૂઢિપ્રયોગ તાળી લાગવી એકતાન થવું. વર્ણલોભી કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. અંતે વૈષ્ણવજનના લક્ષણો વર્ણવતા નરસિંહ મહેતા કહે છે, સાચો વૈષ્ણવ કોઈ પણ પ્રકારનો લોભ વગરનો હોય છે, તેનામાં કોઈ કપટ હોતું નથી, તેના પોતાના સ્વભાવમાંથી કામ એટલે કે ઈચ્છાઓ અને ક્રોધને સદાય માટે દૂર કર્યા હોય છે. નરસિંહ મહેતા કહે છે, જો આવા વૈષ્ણવના દર્શન થઈ જાય તો તેના દર્શન માત્રથી આપણે 71 પેટી તરી જાય છે. સમાનાર્થી શબ્દ નિવારવું, દૂર કરવું. આ વિડીયોની અંદર તમને કોઈ પણ પ્રશ્ન હોય તે અમારી કમેન્ટ બોક્સમાં કહો અમને. વિડીયોની અંદર કોઈ પણ ભૂલ હોય તો અમને કમેન્ટ જરૂર કરવી. આ
ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને બેલ આઇકન જરૂર દબાવજો. તમારે જેવા વિડીયોઝ જોતા હશે, જે પ્રશ્નો હશે તમારા, તેવા વિડીયોઝ પ્રમાણે તમને તે વિડીયોઝ આપવામાં આવશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.